हेलो गुड मॉर्निंग કેમ છો હું છું વિશાલ સુદાની આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સ ની મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર 9 માં એક્સરસાઇઝ 9.9 એકદમ સિમ્પલ જુઓ ફરીથી 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ ભાઈ અંતર્ગોળ લેન્સ છે અંતર્ગોળ લેન્સ અને તમને ખબર છે અંતર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ જે એ નેગેટિવ આવશે 21 સેન્ટીમીટર રાઈટ

આ બધા લેન્સ પાતળા છે એટલે કોઈ પણ સપાટીથી અંતર ગણી શકો પહેલી બીજી વચ્ચેથી ઓકે હવે અહીંયા જુઓ અહીંયા વસ્તુ છે ઓકે આ તમારી વસ્તુ છે આ વસ્તુમાંથી મુખ્ય આપણે પ્રતિબિંબ રચવા માટે બે કિરણો લઈશું એક સીધું જવા દઈએ ગેટ ઇટ અને એક ઓપ્ટિકલ સેન્ટર એટલે કે લેન્સના મધ્યબિંદુમાંથી પસાર કરીએ હવે તમને ખબર છે આ કિરણ છે એ વિકેન્દ્રિત થાય દૂર ભાગે એટલે એને તમે પાછળ લંબાવો ને પાછળ જુઓ તો અહીંયા ક્યાંક મેચ થાય છે તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાશે આ તમને તીર દેખાય છે અને વસ્તુ નાનું આવશે તો આ જે પ્રતિબિંબ છે પ્રતિબિંબ એને તમે એચ ડેસ વસ્તુ છે એને તમે એચ કયો આવી રીતના મળશે ચત્તુ મળશે પ્રતિબિંબ અને લેન્સ છે તો તમને આટલું આવડશે જ હવે જો સામે ત્રણ સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે એનો મિનિંગ એવો થાય વસ્તુની ઊંચાઈ પ્લસ ત્રણ લઈ શકો અક્ષની ઉપર તરફ મળે છે તો લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો પ્રતિબિંબનું વર્ણન થશે પ્રતિબિંબ કેટલા અંતરે મળે જેમ કે આ પ્રતિબિંબ અંતર થશે ઓકે વી તો લેન્સ માટેનું સૂત્ર તમને આવડે જ છે અંતરગળ હોય કે બહિરગળ લેન્સ માટે તમે સીધું લખો છો માઇનસ વન અપોન યુ પ્લસ વન અપન વી ઇક્વટ વન અપોન એફ અરીસા માટે બધું પ્લસ આવે તમે જાણો છો ઓકે તો વી ઇઝ ટુ જેને સીધું લખતા વળતું હોય એનું શોર્ટકટ પણ સીધું લખી શકે છે વી ઇઝ ઇક્વલ ટુ એફ યુ યુ પ્લસ એફ અથવા તો એફ પ્લસ યુ નો ઇશ્યુ ચાલો કેન્દ્ર લંબાઈ સંજ્ઞા સાથે લેવાની માઇનસ ટ્વેન્ટી વન યુ માઇનસ ફોર્ટીન યુ માઇનસ ફોર્ટીન કેન્દ્ર લંબાઈ માઇનસ ચાલો ઉપરનું પદ પ્લસ થઈ જશે નીચેનું માઇનસ એટલે માઇનસ જ રહેશે કેમ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જો લેન્સથી અંતર માપશો એટલે નેગેટિવ આવશે આવશે એટ પોઈન્ટ ફોર સેન્ટીમીટર કમ્પ્લીટ હવે તમે આકૃતિને ફોકસ કરશો તો તમને ખબર પડે કે ભાઈ નેગેટિવ આવે છે પોઝિટિવ આવે તો વાસ્તવિક થશે આભાસી થશે આભાસી હંમેશા ચત્તું જ હોય તો પ્રતિબિંબની વાત કરી દઈએ ચાલો એની સાથે મોટવણી પરથી કેટલા ગણું મોટું કે નાનું મળે છે ખબર પડી જાય તો મોટવણીની વાત કરીએ રેડી મોટામણી સિમ્પલ સૂત્ર છે વી અપોન યુ અંતર માટે સોરી અરીસા માટે આવે છે માઇનસ વી અપોન યુ એટલે ફોકસ કરજો અહીંયા આવશે માઇનસ એઇટ પોઈન્ટ ફાઈવ યુ માઇનસ ફોર્ટીન પ્લસ એટલે ચત્તુ જ આવશે પોઝિટિવ મળ્યું પોઈન્ટ સિક્સ એક કરતા ઓછું એટલે કે પ્રતિબિંબ નાનું મળ્યું વસ્તુ કરતા ઓકે તો પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે છે એની વાત કરી લઈએ પ્રતિબિંબ જો તમને સવાલમાં પૂછેલું છે કે પ્રતિબિંબનું વર્ણન કરો પ્રતિબિંબનું વર્ણન કરો ઓકે પછી છેલ્લું એવું છે વસ્તુને લેન્સ થી દૂર લઈ જવામાં આવે વસ્તુ આ બ્લેક કલર ની હાઈટ છે ને એને દૂર લઈ જવામાં આવે તો શું થાય ચલો વાત કરી દઈશું તો પહેલા પ્રતિબિંબ વિશે વાત કરીએ પ્રતિબિંબ કેવું મળે તો પહેલું મળશે ભાઈ આભાસી આભાસી કેમ કે વિકેન્દ્રિત થઈન કિરણોને પાછળ લંબાવીએ છે પછી મળે છે અને આભાસી પ્રતિબિંબ હંમેશા તમને ખબર છે કેવું હોય ચત્તુ અને ત્રીજું મોટાવણી પરથી ખબર પડે વસ્તુ કરતા નાનું કરતા નાનું ઓકે ચાલો નેક્સ્ટ શું કીધું છે લેન્સ થી દૂર લઈ જાઓ તો વિચારો વસ્તુને લેન્સ થી દૂર લઈ જાઓ જેમ કે અહીંયા તમે લઈ ગયા હજી દૂર લઈ જાઓ હજી દૂર લઈ જાઓ તો આ પ્રતિબિંબ છે ને દૂર લઈ જાઓ ને એમ તમને ખબર છે બહુ દૂર લઈ જાઓ તો અનંત અંતર અનંત અંતર આવે તો મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય પ્રકાશના કિરણો તો દૂર લઈ જાઓ એમ તમારું પ્રતિબિંબ છે એ કઈ તરફ મુખ્ય કેન્દ્ર તરફ ખસશે કેમ કે તમે અનંત અંતરે વસ્તુને લઈ જશો તો મુખ્ય કેન્દ્ર પર છે નજીક લાવો એમ લેન્સ તરફ જાય છે તો દૂર લઈ જાવ એમ મુખ્ય કેન્દ્ર તરફ આવશે રાઈટ તો અહીંયા એક વાક્યમાં લખવાનું છે ભાઈ વસ્તુને દૂર લઈ જતા પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ખસે છે ઇટ રેડી તો ભાઈ વસ્તુને દૂર લઈ જાવ તો શું થાય એ પરિસ્થિતિનું પણ આપણે વર્ણન કરી દીધું છે તો આપણ સિમ્પલ ક્વેશ્ચન હતો ફરી પાછા નવા વિડીયોમાં નવા સવાલ સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત બને માત્ર મિલતે બ્રેક કે